અને હવે સમાચારો પણ રજૂ કરીએ સુપરફાસ્ટ અંદાજમાં. ગુજરાતમાં ગરમીનો રેકોર્ડ. 5 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર. અમરેલીમાં 44 ડિગ્રીને પાર. ગુજરાતમાં 32% ભાગમાં યલો એલર્ટ, 23% ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. એક દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. રાજ્યમાં તાપમાનનો પારો પહોંચ્યો 44 ડિગ્રી. મોટાભાગના શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર. સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું. તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. રાજ્યમાં તાપમાનનો પારો પહોંચ્યો 44 ડિગ્રીને પાર. મોટાભાગના શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર. સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું. અમદાવાદમાં 42.2 ડિગ્રી, ગાંધીનગર 40.4 ડિગ્રી, રાજકોટ 43.8 ડિગ્રી, વડોદરામાં 43.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 43.4 ડિગ્રી, મહુવા 43.4 ડિગ્રી, કેશોદમાં 42.7 ડિગ્રી, કંડલામાં 42.2 ડિગ્રી, સુરતમાં 42.1 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી, ભુજમાં 41.6 ડિગ્રી, ડીસામાં 40.7 ડિગ્રી તાપમાન. ગરમી વધતા રાજ્યમાં વીજળીની માંગમાં ધરખમ વધારો. રાજ્યમાં વીજ માંગ 22,891 મેગાવોટની ઊંચી સપાટીએ. વીજ માંગ સિઝનની સર્વોચ્ચ સપાટીએ પહોંચી. 2 દિવસમાં જ વીજ માંગમાં 1,308 મેગાવોટનો વધારો. આગામી દિવસોમાં વીજ માંગ 23,500 મેગાવોટની સપાટીએ પહોંચી શકે. ગરમી 40 ડિગ્રીને પાર જતા ઘરગથ્થુ વીજ માંગમાં વધારો. વેપારિક, ઔદ્યોગિક અને કૃષિ વીજ માંગ પણ વધી. તો ચૂંટણી ટાણે ભાગેડુ ગુનેગારોને પકડવાનો ટાસ્ક પોલીસ માટે શિરદર્દ સમાન બની ગયો છે. 20,160 માથાભારે ગુનેગારોએ પોલીસને ખો આપી. આજે કેરળમાં રાહુલ ગાંધીની જાહેર જનસભા. જનસભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહેશે. રાહુલ ગાંધી વર્તમાન સરકારની નિષ્ફળતાની ચર્ચા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો. ગાંધીનગર લોકસભા બેઠકમાં કરશે રોડ શો. 6 વિધાનસભામાં અમિત શાહનો રોડ શો. તો ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ નવસારીથી ઉમેદવારી ફોર્મ ભરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાશે. 1,00,000થી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી કાઢશે. કોંગ્રેસના ઉમેદવાર લોકસભા ચૂંટણી માટે નામાંકન પત્રો ભરશે. આણંદથી અમિત ચાવડા નામાંકન પત્ર ભરશે. અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ નામાંકન પત્ર ભરશે. તો પાટણથી ચંદનજી ઠાકોર, જૂનાગઢથી હીરા જોટવા, દાહોદથી પ્રભાબેન તાવીયાર ફોર્મ ભરશે. વડોદરાથી જસપાલસિંહ પઠિયાર ફોર્મ ભરશે. ખેડાના ઉમેદવાર કાળુસિંહ લાભી ઉમેદવારી ફોર્મ ભરશે. વાઘોડિયા વિધાનસભાની બેઠક પર ત્રિપાંખીયો જંગ. મધુ શ્રીવાસ્તવ વિજય મુહૂર્તમાં અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભરશે. તો ભાજપ કોંગ્રેસે વાઘોડિયામાં ક્ષત્રિય ઉમેદવારોને આપી છે ટિકિટ. આણંદમાં યોજાયેલ ક્ષત્રિય સંમેલનમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હાજર રહેતા રાજકીય માહોલ ગરમાયો. સંમેલનમાં રૂપાલા અને ભાજપનો વિરોધ કરાયો હતો. સંમેલનમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા. અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહના બંગલે ક્ષત્રિય આંદોલન અંગે ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને હરસંઘવી ઉપસ્થિત રહ્યા. લીંબડીમાં ભાજપની મીટિંગ પહેલા નેતાઓનો વિરોધ. ભાજપના કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે જપાજપીના દ્રશ્યો. ધારાસભ્ય કિરીટસિંહ મીટિંગમાં આવે તે પહેલા વિરોધ. લીંબડીના ચાચકા ગામની ઘટના. પોલીસે વચ્ચે પડી, મામલો થાળે પાડ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. તાપીના વાલોડમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. ડોડિયા ફળિયા વિસ્તારમાં મહિલા યુવાનોએ કર્યો રૂપાલાનો વિરોધ. ગ્રામજનો દ્વારા રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપને પ્રવેશ નહીંના બેનર લગાડવામાં આવ્યા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર રૂપાલા પર વરસ્યા. કહ્યું 7મી તારીખે મતોથી બતાવીશું બાવળામાં કેટલું બળ છે. અહંકારમાં રાસ્તા રૂપાલાએ માત્ર ક્ષત્રિયોનું અપમાન નથી કર્યું, તમામ રાજવીઓનું અપમાન કર્યું જેણે આ દેશને એક કર્યો. તેમણે વધુમાં કહ્યું કે આ ઓબીસી આદિવાસી બ્રાહ્મણ પાટીદારોનું પણ અપમાન છે. જો તમે પુરુષોને ગાળો બોલી હોત તો ચલાવી લેત, પણ તમે બેન દીકરીઓને ગાળો બોલી. રાજકોટમાં કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ક્ષત્રિયોના મુદ્દાને લઈને કયો ભૂલ પુરુષોત્તમ રૂપાલાએ કરી છે, કોંગ્રેસે નથી કરી. ક્ષત્રિય આંદોલનના મુદ્દા સાથે કોંગ્રેસ ચૂંટણી લડશે. છાશ લેવા જવું અને દોણી સંતાડવી તેવું નથી આવડતું. લલિત કગથરાએ ક્ષત્રિય સમાજને લઈને કહ્યું ક્ષત્રિય સમાજ કોંગ્રેસ સાથે છે. દરેક વર્ગ અત્યારે પીડાઈ રહ્યો છે.
परेश थानाणी राजकोटनी जनतानो अवाज बनशे। परेश थानाणीए पत्रकार परिषदमां नाम लीधा वगर रूपाला पर निशान साधता कहूं के सत्तामां बैठेला लोकोनो अहंकार सामे आव्यो छे। राजकोटनुं रण मैदान रूपाला विरुद्धनी लड़ाई नथी, इरादापूर्वक राजकोटने रण मैदानमां फेरवायुं छे। तो भाजपे बे बे उम्मीदवार बदल्या छे। जनतानी अपेक्षाओ पूरी करवामां भाजप निष्फळ थई छे तेवो परेश धानाणीए निवेदन कर्युं छे। राजकोटमां राजकारण गरमायुं छे। धानाणीए रूपालाने संभवित उम्मीदवार गणावता भाजपना प्रवक्ता राजू ध्रुवनी प्रतिक्रिया सामे आवी। ખેડા લોકસભા વિસ્તારમાં કોંગ્રેસને ફટકો। કોંગ્રેસના નેતા ઉમેશસિંહ ઝાલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। સીઆર પાટીલના નિવાસસ્થાને જોડાયા ભાજપમાં। ઉમેશસિંહ ઝાલા 2022માં વિધાનસભા ચૂંટણીમાં હતા કોંગ્રેસના ઉમેદવાર। વડોદરામાં ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં ભંગાણ। જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સુખદેવ ઠાકોર જોડાયા ભાજપમાં। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા। ક્ષત્રિય ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા। क्षत्रिय समाज आगेवान गोपाल सिंह ठाकुर भाजप में जोड़ता निवेदन आप वडोदरा में क्षत्रिय समाज भाजपा विरोध में नहीं, के जगह पर क्षत्रिय भाजपा विरोध करता रहे। सुरेन्द्रनगर भाजप उम्मीदवार चंदू शिहोरा की डिग्री ने लईने कांग्रेस सोशियल मीडिया में आक्षेप। शिहोराए बायोडेटा में बीई सीविल डिग्री लखी तो फॉर्म भरती वक्त एफिडेविट में 12 पास उल्लेख। सोशियल मीडिया पर आक्षेप करता कांग्रेस उम्मीदवार ऋत्विक मकवाणाए कहू कदाच उम्मीदवार की डिग्री भाजप नक्की करतु हशे। सोशल मीडिया पर आक्षेप करना ऋत्विज मकवाणाए संदेश न्यूज पर बात करता कहू चंदू भाई की जेवी मर्जी हूं कोई फरियाद नहीं करूं। कांग्रेस आक्षेप पर चंदू भाई शिहोरा की प्रतिक्रिया कहू 2 वर्ष बीई सीविल करू हतु ए पूर्ण न कराता 12 पास कर उल्लेख। लोकसभा चूंटणीना केन्द्रबिंदु बनेला भगवान श्रीरामनो मुद्दो विरोधीओने पण मित्र बनावी दे छे। बनासकांठाना थरादमां रामोज जन्मोत्सवमां गेनीबेन पर्वत पटेल अने शंकर चौधरी एक साथे दिखाया।